ઓકે, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. બીકોમ સેમ 5 ગુજરાતી. ઓકે, આપણે લાસ્ટ લેક્ચરમાં તે નવા પ્રકારના હવાલાવાળા દાખલાથી આપણે શરૂ કર્યા હતા, અને આજના દાખલાની રકમ અને જવાબ બંને વસ્તુ એની રકમ તમને મેં ટેલિગ્રામ ગ્રુપમાં મૂકી દીધી છે. ઓકે, તો આપણે અત્યારે સ્ટાર્ટ કરી દઈએ આપણો જે નવો સમ છે એ. ઓકે, ઉદાહરણ નંબર 7 છે, બરાબર. તો એમાં આપણને નવી વસ્તુઓ આપેલી છે, આપણે એક પછી એક આમાં ચેક કરવા માંડીએ. ઓકે, સૌથી પહેલાં તો તમે જો અ કંપની એવું નામ આપેલું છે, વાંધો નહીં, નામ સાથે આપણને બહુ નિસ્બત નથી, પણ અંદર જે હવાલા આપ્યા છે એ આપણા માટે મહત્ત્વના છે. સૌથી પહેલો હવાલો આપણને એવો આપ્યો કે એક યંત્ર રૂપિયા 25,000માં વેચેલું હતું, જેની પડતર કિંમત 50,000 હતી, તેના ઉપર 21,000 રૂપિયાનો ઘસારો છે એ કાપવામાં આવેલો હતો. જો હવે આ રીતનું એડજસ્ટમેન્ટ પાકા સર્વેમાં આપણે ગોતવાની ટ્રાય કરો કે યંત્ર ખાતું છે પહેલાં, તો તમે કહેશો કે સર અંદર યંત્ર ખાતું નથી, માત્ર સ્થિર મિલકતો આપણને આપેલી છે. તો સ્થિર મિલકતો છે એની અંદર જ તે યંત્રોનો સમાવેશ થઈ ગયેલો છે. એટલે સૌથી પહેલી આપણી નોંધ નંબર 1 થશે શેના માટેની, તો કે જે પણ યંત્ર છે યંત્ર અંગેની ગણતરી. ઓકે, તો યંત્ર છે એ કેટલા રૂપિયામાં આપણે વેચ્યું છે, હવે આમ જોઈએ તો એની પડતર છે એ 50,000 રૂપિયા, એટલે કે 50,000 રૂપિયામાં ખરીદેલું. જો હવે આપણને ખબર ઘસારો છે એ બે રીતે ગણતા, આપણે 11માં 12માં 13માં આપણને ખબર છે કે એક એવો ઘસારો હોય કે જે એકત્રિત થતા ઘસારાની પદ્ધતિ આવતી, અને એક સામાન્ય રીતે આપણે જે ગણતા હોઈએ છીએ એક સીધું નફા નુકસાન ખાતે લઈ ગયા અને કાયમી મિલકત ખાતે જમા બાજુ અસર આપી દીધી, એ રીતનો જે ઘસારો આવતો હતો, આ બંને વસ્તુ અલગ છે, બરાબર. તો આ એકત્રિત થયેલા ઘસારાની પદ્ધતિવાળી મેથડ છે, બરાબર, અથવા તો ભેગો થયેલો ઘસારો પણ આપણે એને કહેતા. તો એ જે પદ્ધતિ હતી એ જ પ્રમાણે એમાં બહુ જાજો આપણને કંઈ ફેર નથી પડવાનો, ખાલી એક ઘસારા ભંડોળનું ખાતું છે એ શું થાય અલગ બને. તમને ખબર હોય તો ઘસારા ભંડોળનું તે એક આપણે ખાતું બનાવતા અલગથી, બાકી બહુ જાજો એમાં કોઈ ફેર પડતો હતો નથી. ઓકે, તો 50,000 ખાલી એક પૂછવાની રીત અલગ છે, બાકી એમાં કાંઈ નવું નથી. તો 50,000 રૂપિયાની પડતર હોય તો એમાંથી અત્યાર સુધીમાં ઘસારો કેટલો ગણવામાં આવ્યો જુઓ તો, તમે કહેશો કે સર ઘસારો છે ને 21,000 રૂપિયા ગણવામાં આવેલો છે, બરાબર. હવે 50,000માંથી 21,000 એટલે કે 29,000 રૂપિયા, બરાબર. તો આ જે 29,000 રૂપિયા છે અત્યારની ચોપડે કિંમત કહેવાય, શું કહેવાય, અત્યારની ચોપડે કિંમત. હવે 29,000 વાળું મશીન આપણે વેચ્યું કેટલામાં, વેચાણ કેટલા રૂપિયામાં થયું, 25,000 રૂપિયામાં. ઓકે, તો આપણી જે ચોપડે કિંમત છે એનાથી ઓછી કિંમતે આપણે વેચીએ તો આપણને શું થાય, નુકસાન થાય, કેટલા રૂપિયામાં, 4,000 રૂપિયાનું નુકસાન થાય છે. ઓકે, તો આજે 4,000 રૂપિયાનું આપણે નુકસાન કરી નાખ્યું, એટલે આની આપણને સહેજ માહિતી હોવી જોઈએ, આપણને ખબર હોવી જોઈએ, તો આપણે એની એ પ્રમાણે અસર આપી શકીએ. ઓકે, એટલે આમાં બીજું કાંઈ વધારે એમાં કાંઈ અઘરું કંઈ છે નહીં, બરાબર. આપણી પડતર છે એ 50,000 રૂપિયા હતી, એમાં અત્યાર સુધીનો ભેગો થયેલો ઘસારો 21,000 રૂપિયા હતો, અત્યારની ચોપડે કિંમત 29,000 હતી, અને વેચાણ કેટલું હતું, તો કે 25,000, અને નુકસાન છે એ ટોટલ આપણે કેટલું થયું, 4,000 રૂપિયાનું. ઓકે, તો આ એક બાબત તમારા ધ્યાનમાં હોવી જોઈએ. એના પછી 95,000 રૂપિયાનો ઘસારો આપેલો છે. ઓકે, તો એ આપણે જ્યારે ઘસારા ભંડોળવાળું ખાતું બનાવશું ત્યારે 95,000ની અસર આપી દેવાની રહે. ઓકે, પછી બીજી એક વસ્તુ તમને આપી છે, એ છે ડિબેન્ચર. જુઓ, હવે ડિબેન્ચર 30% ડિબેન્ચરો 103 રૂપિયાના ભાવે પરત કરીએ. જોજો ખાસ કે આપણે 30% ડિબેન્ચર આપણા જે છે ચોપડે, બરાબર, નોંધ નંબર 2 ડિબેન્ચર પરત, બરાબર. તો હું અહીંયા આગળ લખી નાખું છું, નોંધ નંબર1,30,3,2018 ના રોજ કેટલા રૂપિયાના હતા 1,40,000 રૂપિયા, એટલે કે કેટલા રૂપિયાનું આપણે પરત કરી દીધું, તો કે 60,000 રૂપિયા છે એ પરત કરી દીધા.
હવે 2 લાખ ની 30% રકમ જુઓ તો એ કેટલી થાય એક્ઝેક્ટલી 60000 રૂપિયા થશે એટલે જે 60000 રૂપિયા છે એ આપણે શું કરીએ છીએ પરત કરીએ છીએ અને સાથે તમને એમ કીધું 103 રૂપિયા ના ભાવે એટલે માનો કે 100 રૂપિયા નો ડિબેન્ચર હોય તો 3 રૂપિયા એટલે કે 3% લેખે શું છે તો કે 3% લેખે પરત પ્રીમિયમ કહેવાય ડિબેન્ચર પરત પ્રીમિયમ એટલે કે આપણે પ્રીમિયમ થી પરત કરીએ તો આ 103 માં પરત થાય એટલે કે 60000 રૂપિયાના 3% રકમ છે એ શું ગણાય પરત પ્રીમિયમ અને ધંધાનો ખર્ચ ગણવામાં આવે ને બરોબર તો આને હું કહે 1800 રૂપિયા જે છે ડિબેન્ચર પરત પ્રીમિયમ એટલે આપણે જે ડિબેન્ચર હોલ્ડરોને રકમ ચૂકવશું એ કેટલી થશે 61800 રૂપિયા ડિબેન્ચર પરત કરવાની રકમ ઓકે કેટલા રૂપિયા થઈ 61800 રૂપિયા થઈ બરાબર તો આ જે 61800 રૂપિયા છે એ આપણે ડિબેન્ચર હોલ્ડરોને પરત કરીએ છીએ આમાં બીજું કોઈ એવું અઘરું એડજસ્ટમેન્ટ આપણને આપેલું નથી બરાબર બહુ સિમ્પલ વસ્તુ આપેલી છે ખાલી આપણે એમાંથી પરત પ્રીમિયમની રકમ છે એ ફાઇન્ડ આઉટ કરવાની હતી ઓકે ચાલો પછી નોંધ નંબર 3 આવશે બરાબર આ જો આપણે એડવાન્સ દાખલા ગણીએ છીએ બાકી બહુ કાંઈ પૂછાતું નથી પણ છતાંય આપણે શું કરીએ કે કદાચ કાંઈ આવું કાંઈ આવી ગયું હોય તો એવું ન બને ખાવ આપણને ખબર ન હોય બરાબર એટલે આપણે આ રીતના દાખલાઓ ગણીએ છીએ બરાબર પછી આવશે નોંધ નંબર 3 શેની તો હું તમને કહી દઉં કે આપણે રોકાણો વેચ્યા છે જો આગળનો અવલ રોકાણો વેચ્યા છે અને એ નફાથી વેચવામાં આવે છે અને એનો જે નફો થયો છે એ મૂડી અનામત ખાતે જમા થયેલ છે જો ખાસ ચેક કરજો હવે રોકાણો વેચ્યા રોકાણની રકમ કેટલી જુઓ તો 31/3/2017 ના રોજ રોકાણની બાકી કેટલી છે પાકા સરવૈયામાં 1,00,000 રૂપિયા ઓકે 31/3/2018 ના રોજ આ રકમ ઘટીને કેટલી થઈ ગઈ 80,000 રૂપિયા ઓકે તો જે તફાવતની રકમ છે એ કેટલી થઈ 20,000 રૂપિયા તફાવતની રકમ થઈ એટલે કે 20,000 રૂપિયાના રોકાણો વેચેલ છે આપણે બરોબર આમાં બીજું કાંઈ નથી 20,000 ના રોકાણ વેચી દીધા અને એ રોકાણ વેચતા આપણને જે પણ નફો થયો એ કયા ખાતે આપણે જમા કર્યો છે મૂડી અનામત ખાતે હવે દાખલામાં ચેક કરો તો મૂડી અનામત ખાતામાં પાકા સરવૈયામાં કેટલી રકમ આપી છે તો કે 10,000 રૂપિયા તો અહીંયા આગળ નફો કેટલો થયો હોય નફો થયો હોય 10,000 રૂપિયા તો વેચાણ કિંમત રોકાણની કેટલી હોય 20,000 વત્તા 10,000 એટલે કેટલા રૂપિયા થાય 30,000 રૂપિયા છે એ આપણી વેચાણ કિંમત હોય ઓકે આ થઈ આપણી નોંધ નંબર 3 પછી આપણે આગળ નોંધ નંબર 4 ઓકે તો નોંધ નંબર 4માં જોઈએ તો આગળ આપણને કીધું કે અગાઉના વર્ષોમાં સ્ટોકની કિંમત મૂળ કિંમત કરતાં 10% ઓછી આંકવામાં આવી હતી જો અગાઉના વર્ષોમાં આ રીતે 31/3/2017ના રોજ સ્ટોકની કિંમત કેટલી હતી 54,000 રૂપિયા હતી જુઓ સ્ટોકની કિંમત કેટલી કીધી 54,000 એટલે એનો મતલબ એમ થયો કે પડતર કરતાં અથવા તો મૂળ કિંમત કરતાં 10% ઓછી જો ખાસ યાદ રાખજો સ્ટોકનો જે અહેવાલ હશે એમાં શું કીધું સમજવાનું ખૂબ જરૂરી છે સ્ટોક માટે એમ કીધું કે પાછલા વર્ષોમાં એટલે શું તો કે 2017માં બરોબર પાછલા વર્ષોમાં પડતરથી 10% ઓછી કિંમતે બરોબર તો જો આવું કીધું હોય તો 10% ઓછી કિંમતે સ્ટોક દર્શાવી શકાય પહેલા વિચારો તો દર્શાવી શકાય પહેલા તો કાયદેસર રીતે તો તમે કહેશો કે ના સર સ્ટોક બાબતે અમને બે વસ્તુ ક્લિયર કટ ભણાવેલી છે કે પડતર કિંમત અથવા બજાર કિંમત આ હવાલો આપણે આવતો ખબર હોય તો 11માં 12માં આ બેમાંથી જે ઓછું હોય એ કન્સિડર કરવાનું થાય તમને ખ્યાલ હોય તો બરાબર તો આમાં કોઈ જગ્યાએ પડતરથી 10% ઓછી લેવી એવો કોઈ નિયમ હતો નહોતો એટલે આપણો જે આખર સ્ટોક છે એ ભૂલથી 10% ઓછી કિંમતે દર્શાવાયો છે જે 10% ઓછી કિંમતે દર્શાવાય નહીં પણ આપણે દર્શાવ્યો છે તો આપણે એને શું કરવું પડે આપણે એને પાછી પડતર કિંમતે લાવવો પડે આપણે શું કરવું પડે પડતર કિંમતે લાવવો પડે એટલે કે પ્લસ એમાં 10% કરવા પડે એટલે હવે જુઓ તમે 100 રૂપિયાની પડતર હોય સપોઝ
સપોઝ તમારા સ્ટોકની પડતર 100 રૂપિયા છે, બરાબર. જો એ તમારી પડતર 100 રૂપિયા હોય તો એમાં જે પણ ઓછી કિંમત કેટલી કરી એની આપણે કિંમત ઓછી કેટલી કરી છે 10% લેખે 10 રૂપિયા ઓછી થાય તો હાલની કિંમત કેટલી હોય સ્ટોકની? તો કે હાલની કિંમત તમે કહેશો સર 90 રૂપિયા હોય. એટલે અહીંયા સીધી સિમ્પલ ત્રિરાશિ મૂકી દેવાની કે હાલની કિંમત અને પડતર કિંમત. હવે જો હાલની કિંમત છે એ 90 રૂપિયા હોય અને પડતર કિંમત છે એ 100 રૂપિયા હોય, સમજો, તો હાલની કિંમત અત્યારે સ્ટોકની કેટલી છે? 54,000 રૂપિયા છે, બરાબર. તો 54,000 ત્રિરાશિ મૂકી 90 એ 100 તો 54,000 એ કેટલા? આ ગણતરી કરીએ તો રૂપિયા 60,000 જવાબ આવશે. ઓકે, કેટલા રૂપિયા જવાબ આવશે? 60,000 રૂપિયા. ઓકે, તો આપણી જે એકચ્યુઅલ પડતર કિંમત છે, પડતર કિંમત સ્ટોકની એ 60,000 રૂપિયા છે. એટલે કે 6,000 રૂપિયા વધારવી પડે. સ્ટોકની કિંમત શું કરવી પડે? 6,000 રૂપિયા વધારવી પડે. તો આની અસર કઈ રીતે આપવી પડે? તો તમારે સિમ્પલ આની અસર એ રીતે આપવાની કે જે પણ આપણી ચાલુ મિલકત છે એમાં 6,000 રૂપિયા પ્લસ કરી દેવાના. પહેલાં તો જે સુધારેલું, સોરી, આપણે કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક છે એમાં 6,000 રૂપિયા આપણે ચાલુ મિલકતોમાં પ્લસ કરી દેશું. બીજું, જે પણ સ્ટોકની કિંમત વધી એનાથી ધંધાને ફાયદો થયો કે નુકસાન થયું? તો કે ફાયદો થયો. તો એને સુધારેલા નફા નુકસાન ખાતે જમા બાજુ છે એ આપણે 6,000 રૂપિયાની અસર આપવી પડે. બાકી એમાં કોઈ જાજુ એડજસ્ટમેન્ટમાં કાંઈ છે નહીં, પણ આપણને ખબર હોવી જોઈએ. પછી કીધું કે 14,000 રૂપિયાની સ્થિર મિલકતો માંડી વાળવાની છે. ઓકે, આની ઉપર પૂરેપૂરો ઘસારો ગણી લેવાનો છે. ઓકે, તો એમાં કોઈ ગણતરીની જરૂર નથી. અને છેલ્લું તમને આપ્યું કે આવકવેરો 90,000 રૂપિયાનો ચૂકવ્યો હતો, તો એ આપણે જ્યારે પણ આવકવેરાની જોગવાઈનું ખાતું બનાવશું, બરાબર, ઇન્કમટેક્સની જોગવાઈનું, ત્યારે આપણે એમાં દર્શાવી દઈશું. તો આમાં આપણે જેટલા પણ એડજસ્ટમેન્ટ આવતા હતા એ તમને દેખાડી દીધા છે. ઓકે, છતાં એક વખત આખું તમને ક્લિયર કટ દેખાઈ જાય એના માટે સૌથી પહેલાં આપણે નોંધ નંબર 1 તરફ વયા જઈએ, બરાબર. ઓકે, પછી નોંધ નંબર 2 તરફ, પછી નોંધ નંબર 3 તરફ, અને પછી નોંધ નંબર 4 તરફ. ઓકે, આ તમને ક્લિયર કટ દેખાઈ જાય એના માટે આપણે એક વખત જોઈ લઈએ, બરાબર, એટલે બહુ વાંધો આવે નહીં. ઓકે, ચાલો અત્યારે આટલું આમાં રાખીએ, પછી હું ખાતા દોરી નાખું એટલે આપણે બીજા ભાગમાં આખું પત્રકને જે બનાવવાનું છે બધું બનાવી નાખીએ. ઓકે, સારું, ચાલો અત્યારે અહીંયા એન્ડ કરીએ.